नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे ધોરણ 7 ના ગણિત વિષયમાં આપણા જે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 10 નું રિવિઝન બાકી છે, તો આજે આપણે ચેપ્ટર નંબર 10 અને 10 નું રિવિઝન જોઈશું. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ છે, તો તેમાં આપણે રચનાઓ વિશે વાત કરી હતી, એટલે કે આપણે સમાંતર રેખાઓની રચના તેમજ ત્રિકોણની રચના આપણે જોઈ હતી. અને ત્રિકોણની રચનામાં આપણે બાબાબા શરતને આધારે એટલે કે ત્રણ બાજુ આપેલી હોય, ત્યારબાદ બાખુબા શરતને આધારે, ખુબાખુ અને કાકબા શરતને આધારે આપણે જે ત્રિકોણની રચના એટલે કે માપ આપેલા હોય તેની રચના કઈ રીતે દોરી શકાય તે જોઈ હતી. તો આજે આપણે એ દરેક રચના કઈ રીતે દોરી શકાશે તે આપણે ફરીથી યાદ કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે સમાંતર રેખાઓની રચના કઈ રીતે કરી શકાય તે જોઈશું. તો સમાંતર રેખાઓમાં રેખા પીક્યુ લો, તેની બહાર બિંદુ એ લો, એ માંથી પીક્યુ ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે દોરવાનું છે. હું અત્યારે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરતી નથી, પરંતુ આપણે કઈ રીતે રચના એટલે કે આપણે બધી જ રચનાઓનું પુનરાવર્તન કરવાના છે, તો હું તમને ખાલી કઈ રીતે દોરી શકાશે તે બતાવીશ. તો તેના આધારે તમારે એ રચના દોરવાની રહેશે. તો આપણે સૌ પ્રથમ રેખા પીક્યુ લો. તો રેખા આપણે રેખા પીક્યુ લઈએ, તો તેની બહાર બિંદુ એ આવેલ છે, તો કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ એ લખી શકીએ. ત્યારબાદ એ રેખાને આપણે એટલે કે અહીં જે પીક્યુ જે રેખા છે તેની સાથે જોડવાનું છે. હવે આપણે એક અનુકૂળ ત્રિજ્યા લઈને તમારે અહીંથી વર્તુળથી મૂકીને એક ચાપ રચવાનો છે. હવે આપણને ખબર છે કે સમાંતર રેખાઓમાં યુગ્મકોણના માપ સરખા હોય છે, અનુકોણના માપ સરખા હોય છે અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો તમે પરિકરની મદદથી આ રીતે આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ રચીએ છીએ, તો આટલો જે ખૂણો છે એટલો જ ખૂણો જો અહીં પણ એનું માપ હોય તો આપણે યુગ્મકોણના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો આપણે તેને આધારે જે રેખા રચીએ તો તે બંને રેખાઓ યુગ્મકોણના માપ જો સરખા હોય તો તે બંને રેખાઓ સમાંતર રેખાઓ છે એમ કહી શકીએ. તો આપણે જે રીતે અહીં અર્ધવર્તુળ રચ્યું તે રીતે અહીં પણ અર્ધવર્તુળ રચવાનું રહેશે. ત્યારબાદ આપણે ધારો કે અહીં સીડી નામ લઈએ, તો અહીં સીડી જેટલું માપ લઈને અહીં બિંદુ બી પરથી આપણે એક ચાપ રચવાનો છે, એટલે કે આના જેટલું માપ લઈને ચાપ રચીએ તો અહીં સીધી રેખામાં આવશે. તો આપણે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ કેવું છે, સરખું બની જાય છે. અને યુગ્મકોણના માપ કેવા હોય છે, સરખા છે, કારણ કે આટલું જ માપ આનું પણ છે. તો આપણે કહી શકીએ કે આપેલી જે રેખાઓ છે તે બંને સમાંતર રેખાઓ છે. અને સમાંતર રેખાઓને તમે બીજું કોઈ પણ પીક્યુ અથવા તો XY કોઈ પણ નામ આપી શકો. અને જયારે આપણે ધારો કે રચનાના મુદ્દા લખવા હોય તો સૌ પ્રથમ રેખા પીક્યુ રચો, તેની બહાર બિંદુ એ લો, ત્યારબાદ અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે અહીં કોઈ પણ બિંદુ ઈ ને કેન્દ્ર ગણી ચાપ રચો. આ ચાપ જ્યાં છે ત્યાં સી અને ડી નામ આપો. ત્યારબાદ એ ને કેન્દ્ર ગણી ચાપ રચો. આ ચાપ એ ને જ્યાં છે ત્યાં બી નામ આપો. ત્યારબાદ આપણે સીડી જેટલું માપ લઈને બી ને કેન્દ્ર ગણી ચાપ રચો. અને આ ચાપને આપણે કોઈ પણ એફ નામ આપીએ, તો અહીં એ અને એફ માંથી પસાર થતી રેખા XY રચો. તો આમ પીક્યુ ને સમાંતર રેખા XY તૈયાર થશે. તો આ રીતે આપણે સમાંતર રેખાઓની રચના પણ કરી હતી. ત્યારબાદ આપણે બાજુ બાબાબા શરતને આધારે એટલે કે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપેલા હોય ત્યારે આપણે ત્રિકોણની રચના કઈ રીતે કરી શકીએ તે જોઈશું. ત્યારબાદ ધારો કે આપણને શું માહિતી આપેલી હોય છે, તો તે માહિતીના આધારે આપણે કાચી આકૃતિ દોરવાની રહેશે. ધારો કે અહીં એ બી સી માપ છે, ત્રિકોણ એબીસી છે, તેમાં એબી નું માપ આપણે 5 સેમી, બીસી નું 6 સેમી અને એસી નું માપ આપણે 4 સેમી રાખીએ. અને આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ, તો ત્રિકોણની રચના કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે નીચે જે રેખાખંડ આપેલો છે તે રેખાખંડ માપપટ્ટીની મદદથી રેખાખંડ બીસી આપણે 6 સેમી માપનો તમારે રચવાનો છે. ત્યારબાદ આપણે અહીં બી થી એનું અંતર 5 સેમી છે, તો તમારે પરિકરમાં માપપટ્ટીમાંથી 5 સેમીનું અંતર લઈને બી ને કેન્દ્ર ગણી એક ચાપ રચવાનો છે. ત્યારબાદ તમારે 4 સેમી ત્રિજ્યા લઈને સી ને કેન્દ્ર ગણી ચાપ રચવાનો છે. આ ચાપ જ્યાં છેડે ત્યાં તમારે શું નામ આપવાનું છે, એ નામ આપવાનું રહેશે. તો રેખા ત્રિકોણ ત્યારબાદ એબી અને એસી જોડવાનું છે. તો આ રીતે આપણે માંગેલ માપનો ત્રિકોણ એ બી સી તૈયાર કરી શકીએ. અને તમારે રચનાના મુદ્દા લખવા હોય તો આપણે સૌ પ્રથમ 6 સેમી માપનો રેખાખંડ બીસી રચો, ત્યારબાદ 5 સેમી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણી ચાપ રચો,
चार सेमी त्रिज्या लई सीने केन्द्र गणी चाप रचो। आ बने चाप ज्यां छेदे त्यां ए नाम आपो। रेखाखंड एबी अने रेखाखंड एसी रचो। आम मांगेल मापनो त्रिकोण एबीसी तैयार थशे। त्यारबाद हवे आपणे आगळ बाबा बाखुबा शरत ने आधारे त्रिकोण नी रचना जोई शके। तो बाखुबा शरत में बे बाजूनी वच्चेना खूणानो ज माप आपेल होवी जोईए। अने जे बाजुओना माप आपेल छे तो तेमानी एक बाजु आपणे पाया तरीके आपणे रेखाखंड स्वरूपे रचवानी छे। अने बे बाजुनी वच्चेना ज खूणानो माप आपेल होवुं जोईए। जो टेम न होय तो त्रिकोण नी रचना करी शकाती नथी। तो अहीं आपणे धारो के त्रिकोण एबीसी मां एबी नुं माप 4.5 सेमी, बीसी नुं माप 5 सेमी अने खूणो बी बराबर 60 अंश आपेल होय तो आपणे त्रिकोण नी रचना कई रीते करी शके। तो सौ प्रथम 5 सेमी मापनो तमारे रेखाखंड बीसी रचवानो छे। त्यारबाद आपणे અહીંથી 60 અંશનો ખૂણો બને તે રીતે તો આપણે પરિકરની મદદથી પણ આપણે 60 અંશનો ખૂણો રચી શકીએ, અથવા તો તમે કોણ માપકની મદદથી પણ દોરી શકો। તો અહીં આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ રચવાનો છે અને એ ચાપ જેટલું માપ આપણે અહીં કરીએ એટલે કે ચાપ રચીએ તો આટલું માપ કેટલા અંશનું થાય છે? 60 અંશનું થાય છે। તો આ ખૂણો 60 અંશનો થશે। હવે આપણે એનું અંતર બી થી કેટલું છે? 4.5 સેમી। તો આપણે 4.5 સેમી ત્રિજ્યા લઈને બી ને કેન્દ્ર ગણીને ચાપ રચવાનો છે। આ ચાપ જ્યાં છે ત્યાં આપણે એ નામ આપવાનું છે। ત્યારબાદ રેખાખંડ એસી રચવાનો છે। તો આ માંગેલ માપનો ત્રિકોણ એબીસી તૈયાર થશે। ત્યારબાદ આગળ ધારો કે આપણને બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે કે ખૂબાખૂ શરતને આધારે જો આપણે ત્રિકોણની રચના કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો દાખલા તરીકે ત્રિકોણ એબીસીમાં આપણને બીસી નું માપ 5.5 સેમી, બીસી બરાબર 60 અંશ અને સી નું માપ 30 અંશ આપેલ હોય તો આપણે ત્રિકોણની રચના કઈ રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ આપણે 5.5 સેમી માપનો રેખાખંડ બીસી રચવાનો છે। કેટલા સેમીનો? 5.5 સેમી માપનો। હવે આપણે જોઈએ તો અહીં 60 અંશનો ખૂણો રચવાનો છે। તો આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે ચાપ રચીને અહીંથી તેટલો જ ચાપ રચના કેટલાનો ખૂણો બનશે? 60 અંશનો। આપણે એ કિરણ બીએક્સ રચવાનો છે। ત્યારબાદ ખૂણો સી બરાબર 30 અંશ થાય તો તમે પરિકરની મદદથી પણ 30 અંશનો ખૂણો રચી શકો, અથવા તો કોણ માપક તો સી પરથી આપણે અડધો રચીને અહીંથી આપણે ચાપ રચતા 60 અંશ અને 60 અને જે 0 છે એ બંને વારાફરતી આપણે ત્રિજ્યા લઈને આ રીતે ચાપ મારતા એ 30 અંશનો ખૂણો રચે છે। તો આ રીતે આપણે 30 અંશનો ખૂણો પણ બને છે। તો અને એ કિરણનું નામ વાય આપે છે। તો આપણે 60 અંશનો અને 30 અંશનો ખૂણાની રચના કરીને આપણે જોઈએ તો ત્રિકોણ અને એ બંને કિરણ જ્યાં છેડે ત્યાં એ નામ આપવાનું છે। તો આ રીતે આપણે જો બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે કે ખૂબાખૂ શરતને આધારે પણ ત્રિકોણની રચના કરી શકીએ અને મુદ્દા આપણે જે રીતે રચના દોરી છે તે રીતે તેના મુદ્દા પણ લખવાના રહેશે। ત્યારબાદ આપણે કાકબા શરતમાં કાટખૂણો કર્ણ અને બાજુનું માપ આપેલ હોય ત્યારે પણ તેની રચના કરી શકીએ, અથવા તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની જો બે બાજુઓના માપ આપેલા હોય તો પણ આપણે તેની રચના કરી શકીએ, અથવા તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુનું માપ આપેલ હોય ત્યારે પણ આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ। તો કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય છે। તો અહીં ત્રિકોણ એબીસીમાં બીસીનું માપ 5 સેમી અને એબીનું માપ 6 સેમી છે એટલે કે આપણને કર્ણનું માપ આપેલ નથી તો પણ આપણે ત્રિકોણની રચના કઈ રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ 5 સેમી માપનો આપણે રેખાખંડ બીસી રચવાનો રહેશે। ત્યારબાદ આપણે જોઈએ તો ખૂણો બી બરાબર 90 અંશ થાય તેવું કિરણ રચવાનું છે। તો આપણે અડધો વર્તુળ રચીને અહીંથી ચાપ રચતા 60 એટલું જ માપ લઈને અહીંથી રચતા 120 બંને પરથી વારાફરતી ચાપ રચતા 90 અંશનો ખૂણો બને છે। તો હવે 90 અંશનો ખૂણો અહીંયા એક્સ નામ આપીએ તો કિરણ બી એક્સ તૈયાર થશે। તો તેવી જ રીતે અહીંથી 6 સેમી ત્રિજ્યા લઈને બી ને કેન્દ્ર ગણી આપણે ચાપ રચીએ તો આટલું માપ 6 સેમીનું થશે। ત્યારબાદ તેને અહીંથી જોડવાનું રહેશે તો તે રીતે પણ કાટકોણ ત્રિકોણ રચી શકે, અથવા તો તમને 6 સેમીનું માપ અહીં આપેલ હોય તો તમારે બીની જગ્યાએ ચાપ ક્યાંથી રચવાનો છે? સી પરથી આપણે બીની જગ્યાએ ચાપ રચીને આ રીતે આપણે 6 સેમી માપ રચીને અહીં એ નામ આપવાનું છે। તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુનું માપ આપેલ હોય ત્યારે પણ કાટકોણ ત્રિકોણની રચના કરી શકીએ, અથવા તો કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો તેના આધારે પણ આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ। તો આટલી રચનાઓ ચેપ્ટર નંબર 10માં આપણે જોઈ હતી। તો તમારે એ ચેપ્ટર નંબર 10ની જે રચનાઓ છે તેની તૈયારી કરવાની રહેશે અને આપણે ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું શું પૂછવાનું છે
તે તમને આપી દીધેલ છે, તો તેના આધારે તમારે દરેક ચેપ્ટરની તૈયારી કરવાની રહેશે. તો હવે આગળ આપણે ચેપ્ટર નંબર 10 નું રિવિઝન કરીશું. તો આગળ આપણે ચેપ્ટર નંબર 13 ઘાટ અને ઘાટાંકની વાત કરીએ. તો આપણે ઘાટ અને ઘાટાંક કોને કહેવાય છે તે પણ આપણે જોયું હતું. તો ઘાટ અને ઘાટાંકમાં આપણે ધારો કે અહીં આપણે 7 ની ઉપર બે ઘાટ હોય છે, તો અહીં 7 એ આધાર છે અને 2 એ શું છે, ઘાટાંક થશે. અને 7 ની બે ઘાટ જે વંચાય છે તે આખું ને શું કહેવામાં આવે છે, ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધારો કે આપણને, ધારો કે 7 ની બે ઘાટ હોય તો તેને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો આપણે 7×7 લખી શકીએ. ત્યારબાદ 5×5×5 ત્રણ વખત આપેલ હોય તો તેને પુનરાવર્તિત ગુણાકારને પણ આપણે ઘાટ સ્વરૂપે 5×3 એમ ઘાટ સ્વરૂપે લખી શકે. માટે આટલી આખું તેને શું કહેવામાં આવે છે, ઘાટ કહેવામાં આવે છે. તેમાં 5×18 અને 3 ઘાટાંક છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો આપણે કોઈ એક સંખ્યા હોય છે એટલે કે તેના અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડીને આપણે તેના ગુણાકારને ઘાટ સ્વરૂપે લખીએ. અથવા તો આપણને આ રીતે ધારો કે 7×2 ઘાટની આપણને કિંમત પૂછેલી હોય તો આપણે 7×7=7×7 49 એ રીતે આપણે તેની કિંમત પણ શોધી શકીએ. ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે ઘાટ અને ઘાટાંકમાં એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેને આપણે ઘાટ સ્વરૂપે કઈ રીતે લખી શકીએ. તો દાખલા તરીકે આપણને 2546 એક સંખ્યા લઈએ. હવે તેને આપણે જો ઘાટ સ્વરૂપે લખવી હોય તો આપણે સૌ પ્રથમ તેના અવિભાજ્ય અવયવ પાડવું પડશે. તો 2546 છે તો 2 ભાગ જશે, 2×2 = 2, 2×2 = 4, 1 વડે છે 62, 14, 2×2 = 6. હવે આપણે જોઈએ તો 7×3 = 10 અને 2×12 = 13 એટલે કે 3 ભાગ જતા નથી. તો આપણે ધારો કે સંખ્યાના ભાગ ન જાય તો આપણે 1 ભાગ જાય છે તો આપણે તેને ઘાટ સ્વરૂપે 2×1270 લખી શકીએ. તો આવી પણ કોઈ એક સંખ્યા આવે છે. અથવા તો આપણે જોઈએ તો ધારો કે 128 ઘાટ સ્વરૂપે લખો એ રીતે આપવામાં આવે તો 128 આપણે અવિભાજ્ય અવયવ પાડીને આપણે 2 ભાગ જશે, 2×6 = 12, 2×6 = 8, 4×2 = 8 થાય છે, 2×2 = 6, 2×2 = 4, 16×2 = 32, 8×2 = 16, 4×2 = 8, 2×2 = 4 અને 2×1 = 2. તો આપણે જોઈ શકીએ કે અહીં 2 કેટલી વખત છે, 3×3 = 6, 7 વખત. તો આપણે 128 = 2×2×2×2×2×2 એટલે કે 2×7 સ્વરૂપે આપણે 128 લખી શકીએ. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીને આપણે જે સંખ્યા આપેલી હોય છે તેને ઘાટ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે ઘાટાંકના નિયમો જોયા હતા. તો એ ઘાટાંકના નિયમો આ ચેપ્ટરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેના આધારે આપણે કિંમત શોધો કે સાદું રૂપના દાખલાઓ ગણી શકીએ. તો ઘાટ અને ઘાટાંક એટલે કે ઘાટાંકના નિયમોમાં ખાસ ધ્યાનથી સાંભળજો. અને તેમાં આપણે એ જે નિયમો છે તેમાં સૌ પ્રથમ જો ઘાટાંકો એટલે કે 18 સરખા હોવા જોઈએ. જ્યારે 18 સરખા હોય અને ગુણાકારનું ચિહ્ન ગુણાકાર કરવાનો હોય ત્યારે જે ઘાટાંક આપેલી હોય છે તે ઘાટાંકોનો શું થાય છે, સરવાળો કરવામાં આવે છે. અને જો 18 સરખા હોય અને ભાગાકારનું ચિહ્ન હોય ત્યારે ઘાટાંકોની શું કરવામાં આવે છે, બાદબાકી કરવામાં આવે છે. એટલે કે ગુણાકાર હોય ત્યારે સરવાળો અને ભાગાકાર હોય ત્યારે બાદબાકી કરવામાં આવે છે. અને કેમ તે આપણે અગાઉ જોયું હતું. ત્યારબાદ આપણે ભાગાકારમાં જો પહેલી સંખ્યા નાની હોય અને પાછળની સંખ્યા મોટી હોય ત્યારે બાદબાકી તો થાય છે, પણ ક્યાં થાય છે, 1/1 બાદબાકી કરવાની રહેશે. ત્યારબાદ જો ભાગાકારમાં બંને ઘાટાંક સરખી હોય એટલે કે ત્યારે આપણે બાદબાકી કરીએ તો 0 ઘાટાંક મળે છે. એટલે કે આન્સર કેટલો લખવાનો છે, 1. એટલે કે જ્યારે પણ બંને 18 સરખા હોય એને ભાગાકાર કરવાનો હોય અને ઘાટાંક પણ સરખી હોય ત્યારે આપણે આન્સર લખવાનો છે 1. અને કોઈ પણ સંખ્યા હોય, ચલ હોય, જો તેની 0 ઘાટાંક આપવામાં આવેલી હોય તો તમારે તેનો આન્સર શું લખવાનો છે, 1 લખવાનો રહેશે. તો આ જે નિયમો છે તેના આધારે, અથવા તો આપણે 18 અલગ અલગ હોય, ત્યારે આપણે નિયમ જોયા હતા 18 અલગ અલગ હોય અને ઘાટાંક સરખી હોય. દાખલા તરીકે આપણે 2×3 ઘાટ × 5×3 ઘાટ હોય તો આપણે 2×5 = 3 ઘાટ લખી શકીએ. ત્યારે આપણે ઘાટાંકોનો 5×2 = 10 અને ઘાટાંક એટલે કે 10×3 ઘાટ એક વખત ઘાટાંક લખી શકીએ. ત્યારબાદ આપણને ભાગાકારમાં હોય ધારો કે 2×a² / b² આપેલ હોય તો આપણે 2×a² / b² એમ પણ લખી શકીએ.
ત્યારબાદ આપણે એક ખાસ નિયમ જોયો કે ઘટની ઘટ આપેલી હોય, એટલે કે ધારો કે બે ની ત્રણ ઘટ ની બે ઘટ આપેલી હોય ઘટની ઘટ, ત્યારે ઘટાંકો નો ગુણાકાર થાય છે, એટલે કે બે ની ટોંડુ છ ઘટ થશે. ત્યારબાદ એક નિયમ જોઈએ તો બે ની ત્રણ ઘાટ ની બે ઘાટ અને બે ની ત્રણ ઘાટ ની બે ઘાટ હોય, અહીં પાઠ્યપુસ્તકમાં આપેલ નથી પરંતુ આપણે જાણવું જરૂરી છે. તો અહીં જો કોંસ આપેલ હોય અને ઘટ ની ઘાટ આપેલી હોય ત્યારે આપણે ઘટાંકો નો શું કરીએ છીએ, ગુણાકાર. તો આપણે બે ની ટોંડુ છ ઘાટ થશે. પરંતુ અહીં આ રીતે કોંસ નો આપેલ હોય તો આપણે ત્રણ ની બે ઘાટ કરવાની રહેશે, એટલે કે ત્રણ ની બે ઘાટ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ ની બે ઘાટ ત્રણ ગુણ્યા ત્રણ કરતા બે ની ટોંટારી નવ ઘાટ થશે. તો આ રીતે કોંસ આપેલ હોય અને કોંસ ન આપેલ હોય તો આન્સર કેવા આવે છે, અલગ અલગ આવે છે. ત્યારબાદ આપણે જે ઘટના ઘટાંકના નિયમો છે તો તેના આધારે આપણે સાદું રૂપ કઈ રીતે આપી શકાય તે દાખલા જોઈશું. તો અહીં આપણે આપેલ જે દાખલો છે તેનું સાદું રૂપ આપીશું. તો અહીં ઘટની ઘાટ છે માટે ઘટાંકો નો ગુણાકાર થાય છે, એટલે કે પાંચ ગુણ્યા બે ગુણ્યા સાત ની ત્રણ ઘાટ છેદમાં સાત છે. હવે આપણે જોઈએ તો અઢાર સરખા નથી પરંતુ આઠ ના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ. તો આઠ એટલે કે આપણે આઠ ના હોય બે દુ ચાર દુ આઠ, એટલે કે બે નો ઘન પણ લખી શકાય. અથવા તો તમે અલગ અલગ રીતે બે ની ત્રણ ઘાટ બે ની ત્રણ ઘાટ બે ની ત્રણ ઘાટ ત્રણ વખત લખી શકો. અથવા તો આપણે આઠ એટલે કે બે નો ઘન નો શું થશે, ઘન એટલે કે બે ની ત્રણ ઘાટ એટલે કે આઠ અને આઠ નો ઘન એટલે કે ઘન આપેલ છે. તો આપણે અહીં ઘાટ ની ઘાટ એટલે ગુણાકાર થાય છે. તો બે નો પાંચ દુ દસ અને છેદમાં બે ની ટોંટારી નવ ઘાટ ગુણ્યા અહીં ભાગાકાર, એટલે ઘટાંકો ની શું થશે, બાદબાકી થશે. જો ઘટાંક ન આપેલી હોય તો આપણે એક ઘટાંક ગણવાની રહેશે. તો અહીં પણ ભાગાકાર છે માટે ઘટાંકો ની બાદબાકી થશે અને સાત ની બે ઘાટ. તો અહીં બે ની ઉપર કેટલી ઘાટ થશે, એક ઘાટ ગુણ્યા સાત ની બે ઘાટ છે. તો બે ગુણ્યા સાત ની બે ઘાટ એટલે કે સાતુ સત્યા ઓગણપચાસ અને ઓગણપચાસ ગુણ્યા બે કરતા આપણને અઠાણું મળે છે. મતલબમાં આપણે ઘટાંકના નિયમોને આધારે આપણને ક્યારે કયો નિયમ ઉપયોગ કરવાનો છે તે દાખલો ગણે ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાગાકાર છે તો ઘટાંકોની બાદબાકી કરવાની છે, ગુણાકાર છે તો આપણે ઘટાંકોનો સરવાળો કરવાનો છે, અને ઘટની ઘાટ આપેલી હોય ત્યારે ઘટાંકોનો ગુણાકાર કરવાનો છે. પરંતુ એ ક્યારે, જો આધાર સરખા હોય ત્યારે જ ગુણાકાર હોય ત્યારે ઘટાંકોનો સરવાળો અને ભાગાકાર હોય ત્યારે ઘટાંકોની બાદબાકી, એનો ઉપયોગ આધાર સરખા હોય તેના ત્યારે ઘટાંકોની નિયમને વાત થઈ છે. તો તેવી રીતે આપણે અલગ બીજો દાખલો જોઈશું. તો આગળ આપણે જોઈએ તો પચીસ ગુણ્યા પાંચ ની બે ઘાટ ગુણ્યા એ ની આઠ ઘાટ છેદમાં દસ ની ત્રણ ઘાટ ગુણ્યા એ ની ચાર ઘાટ. તો આપણે જયારે ઘટાંકોનો નિયમનો ઉપયોગ કરવો હોય ત્યારે અઢાર કેવા હોવા જોઈએ, સરખા, એટલે આપણે જેમ બને તેમ અઢાર સરખા બનાવવાની કોશિશ કરવાની છે. તો પચીસ છે એટલે કે પાંચ પચાસ પચીસ એટલે કે પાંચ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા એ ની આઠ ઘાટ અને છેદમાં એ ની ચાર ઘાટો છે. હવે દસ ની ત્રણ ઘાટ છે તો પાંચ દુ દસ અને બંને દસ ની ત્રણ ઘાટ એટલે કે આપણે બંનેને ઘટાંક આપવી પડે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીં ગુણાકાર છે અને અઢાર પણ સરખા છે માટે ઘટાંકોનો શું થશે, સરવાળો થશે. પાંચ ની ત્રણ ઘાટ ગુણ્યા બે ની ત્રણ ઘાટ ગુણ્યા અહીં ભાગાકાર છે માટે ઘટાંકોની શું થશે, બાદબાકી થશે. ત્યારબાદ આપણે જોઈએ તો પાંચ ની ઉપર ચાર ઘાટ અને છેદમાં પાંચ ની ત્રણ ઘાટ ગુણ્યા બે ની ત્રણ ઘાટ ગુણ્યા એ ની ચાર ઘાટ થશે. તો ત્યારબાદ હવે આપણે પાંચ અને પાંચ અઢાર સરખા છે અને ભાગાકાર છે માટે ઘટાંકોની શું થશે, બાદબાકી થશે. અને છેદમાં બે ની ત્રણ ઘાટ છે તે તો છેદની છેદમાં રહેશે ગુણ્યા એ ની ચાર ઘાટ. હવે આપણે જોઈએ તો પાંચ ની ચાર માંથી ત્રણ બાદ કરતા એક, આપણે એક ઘટાંક લખીએ કે ન લખીએ, અને બે ની ત્રણ ઘાટ એટલે બે દુ ચાર દુ આઠ એ ની ચાર ઘાટ. હવે આપણે અહીં બંને વચ્ચે ગુણાકાર છે તો આપણે પાંચ ગુણા નું ચિહ્ન પાંચ એ ની ચાર ઘાટ, કારણ કે આપણને ચલ અને અંકની વચ્ચે ગુણાકાર છે. તો પાંચ એ ની ચાર ઘાટ છેદમાં આઠ. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. મતલબમાં કયો નિયમ ક્યારે ઉપયોગ કરવાનો છે, સૌ પ્રથમ આ રીતે રકમ આપેલી હોય છે ત્યારે તમારે અઢાર જેમ બને તેમ સરખા બનાવવાની કોશિશ કરવાની છે. ત્યારબાદ આપણે ઘટાંકના અઢાર સરખા બને તો આપણે ઘટાંકના નિયમો લગાવી શકીએ. ત્યારબાદ આ ચેપ્ટરમાં આપણે પ્રમાણિત સ્વરૂપ વિશે વાત કરી હતી, તો પ્રમાણિત સ્વરૂપના થોડા દાખલાઓ જોઈશું. તો પ્રમાણિત સ્વરૂપમાં દાખલા તરીકે આપણને આ રીતે સંખ્યા આપેલી હોય છે અને પ્રમાણિત સ્વરૂપે લખવી હોય છે. તો પચીસ ગુણ્યા દસ ની આપણે જોઈએ તો ત્રણ ત્રણ છ ને બે આઠ મીંડા છે. તો પચીસ ગુણ્યા દસ ની આઠ ઘર. તો હવે આગળ આપણે બે પોઈન્ટ પાંચ એટલે કે એક પોઈન્ટ કાપ્યો છે તો આપણે તે પોઈન્ટના એક પોઈન્ટ કાપીએ તો એક ઘાટ લખીશું અને દસ ની આઠ ઘાટો છે. તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની કેટલી ઘાટ થશે, નવ ઘાટ થશે.
હવે પ્રમાણ સ્વરૂપમાં આગળથી એટલે કે એક પોઈન્ટ આગળ સંખ્યાને આપીને પાછળ જેટલી સંખ્યા રહે છે તેટલી ઘાટાંક આપવાની રહેશે. કારણ કે આપણે એક પોઈન્ટ કાપીએ તો પોઈન્ટ ક્યારે કપાય? છેદમાં દસ હશે તો, અને છેદમાં દસ હોય તો આપણે સંખ્યાને ઇક્વલ એટલે કે સરખી રાખવા માટે આપણે અંશને પણ દસ વડે ગુણવો પડે. દાખલા તરીકે ધારો કે આપણને આ રીતે કોઈ મોટી સંખ્યા આપવામાં આવી હોય છે તો આપણે 4358 ગુણ્યા 10³ ઘાટ તો છે જ, ત્રણ મીંડા છે એટલા માટે. તો આગળથી આપણે પ્રમાણિત સ્વરૂપ એટલે એક પોઈન્ટ કાપતા 358, તો જે ત્રણ પોઈન્ટ કાપ્યા છે તો તે ત્રણ ઘાટ, અને આ જે ત્રણ ઘાટ છે તે તો છે, તો 4.358 ગુણ્યા 10 કેટલી ઘાટ થશે? 6 ઘાટ થશે. તો અહીં આપણે આગળથી પોઈન્ટ કાપીએ તો અહીં છેદમાં કેટલા હશે? 1000 હશે, ત્યારે આપણે ત્રણ પોઈન્ટ કાપી શકીએ. તો છેદમાં 1000 લખે તો જેટલા છેદને વડે ગુણીએ તેટલા અંશ વડે પણ ગુણવું પડે. તો જે છેદમાં, દાખલા તરીકે અહીં 4358 છે તો છેદમાં આપણે 1000 છે તો અંશમાં પણ આપણે 1000 લખવું પડશે, અને 10 જે ત્રણ ઘાટ છે તે તો ઓલરેડી છે જ આપણી પાસે. હવે આનો જે મિનિંગ આપણે આટલો લખવાનો છે કારણ કે આપણે આગળથી એક પોઈન્ટ કાપવાનો છે. તો હવે ત્રણ પોઈન્ટ કાપે તો 4.358 થાય છે, તો અહીં 10³ ઘાટ ગુણ્યા 10³ ઘાટ એ રીતે આ રહેશે. તો છેદમાં 1000 વડે ગુણીએ તો અંશને પણ 1000 વડે ગુણવું પડે, તો સંખ્યા સમપ્રમાણમાં રહે છે. તો આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે જેટલા પોઈન્ટ કાપે તેટલા આપણે પોઈન્ટ આપણે 10 ઘટાંક આપવી પડશે. દાખલા તરીકે આ રીતે માત્ર સંખ્યા જ આપેલી હોય છે તો આપણે 5.359 ગુણ્યા 10³ ઘાટ, ત્રણ પોઈન્ટ કાપ્યા છે એટલા માટે. તો આ રીતે પોઈન્ટ વગરની જો સંખ્યા આપેલી હોય તો ઘટાંક વધારે જ થશે, અને મીંડા પાછળ આપેલ હોય ધારો કે 2 મીંડા તો 10² ઘાટ, તો ટોટલ 5.359 ગુણ્યા 10⁵ ઘાટ થશે. ત્યારબાદ ધારો કે પોઈન્ટ વાળો દાખલો હોય તો પોઈન્ટ વાળો દાખલો હોય તો એક પોઈન્ટ ઓછો થાય છે આપેલો હોય તેના. દાખલા તરીકે આ રીતે સંખ્યા આપેલી છે તો આપણે જોઈ શકીએ કે એને પોઈન્ટમાં આપણે લખવી હોય તો આપણે 5332 એટલે કે 4 પોઈન્ટ છે, એટલે કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં આગળથી પોઈન્ટ કાપવાનો છે. તો આગળથી પોઈન્ટ કાપે તો 5832 ગુણ્યા 10⁴ ઘાટ થશે, પરંતુ જે પોઈન્ટનો નીચે 10 હોય છે તો તે 10 આપણે નીચે લખવું પડશે. ત્યારબાદ આપણે 3.5332 ગુણ્યા, હવે આપણે 1 ઘાટાંક એટલે કે 10 × 10³ ઘાટ, તો આપણે છેદમાં 10 અને 10 જાય છે માટે 3.5832 ગુણ્યા 10³ ઘાટ થશે. તો આ રીતે આપણે જે પાછળ જે સંખ્યા રહે છે તો 4 ઘાટ, અને જેટલા પોઈન્ટ હોય તેટલી આપણે ઘાટાંક ઓછી કરવાની રહેશે. દાખલા તરીકે અહીં 25 હોય તો આપણે તેને લખવું હોય તો આપણે ઘાટાંક 3.58325 ગુણ્યા 10³ અને 5 ઘાટ છે તેની જગ્યાએ 2 પોઈન્ટ પાછળ 2 સંખ્યા છે તો 2 ઘાટાંક ઓછી કરતા આપણને 3 ઘાટાંક મળશે. તે જ રીતે ધારો કે આ રીતે સંખ્યા આપેલી હોય કે 1 પોઈન્ટ કાપેલ હોય તો આપણે 3.4339 ગુણ્યા 10⁴ ની જગ્યાએ તમારે 10³ ઘાટ, કારણ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક ઘાટાંક ઓછી કરવી પડશે. તો આ રીતે આપણે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખી શકીએ. તો તમારે આપણું જે ચેપ્ટર નંબર 1-10 અને તમારે 13માં નંબરનું જે ચેપ્ટર છે તો તે ચેપ્ટરની તૈયારી તમારે એક્ઝામ માટે કરવાની રહેશે, અને તમને તે માટેનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે એટલે કે બ્લુપ્રિન્ટ આપેલ છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. તો ચેપ્ટર ઘણા છે તો તમારે તે રીતે તૈયારી કરવાની રહેશે. તો હવે આપણે અહીં બધા ચેપ્ટરોનું રિવિઝન પૂરું થાય છે તો આપણે જે રીતે રિવિઝન કર્યું એટલે કે આપણે બધા ચેપ્ટરમાં કઈ કઈ માહિતી આવી તે આપણે જોઈ છે, તો તમારે તેના આધારે આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે.